દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. આજ આપણે દાખલા નંબર 4 થી દાખલા નંબર 7 સુધી જોશું. તો દાખલા નંબર 4 છે એને હું અહીંયાથી વાંચું છું. એમાં કહેલું છે એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે. જો તેની લંબાઈ 35 સેમી હોય તો પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. હવે જો અહીંયા આપણે પરિમિતિ આપેલી છે, પરિમિતિ આપેલી છે 100 સેમી અને ત્યાર પછી લંબાઈ આપેલી છે જે છે 35. હવે લંબાઈ અને પરિમિતિના આધારે આપણે લંબચોરસ સેમી પહોળાઈ મેળવવાની છે અને ત્યાર પછીનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. તો જોઈએ દાખલા નંબર 4 પેલા લખીએ લંબચોરસની લંબાઈ. લંબચોરસ છે એની લંબાઈ અહીંયા તમને આપેલી છે જે છે 35 સેમી. તમે બંને સૂત્રમાં મૂકો એટલે તમને છે લંબચોરસની પહોળાઈ મળી જશે
દાખલામાં છે h કીધેલું છે કે લંબચોરસ ભાગની પહોળાઈ શોધો તો મળી જશે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે રકમના આધારે જે માહિતી આપેલી છે એ છે તમારે લખી લેવાની એટલે છે તમને ખ્યાલ આવી જશે ત્યારે સૂત્રો પૂછશો કે આપણી પાસે શું આપેલું છે અને આપણે શું મેળવવાનું અહીંયા લખવાનું
લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ અને તાર એક છે બંનેની પરિમિતિ કેવી થાય સરખી થાય હવે લંબચોરસ છે તેની પરિમિતિનું સૂત્ર કંઈક આવું છે ટુ એલ કૌંસમાં છે આપણને દાખલામાં કીધેલું હતું કે એક જ તાર છે એ તારમાંથી પેલા લંબચોરસ વાળવાનો છે એ જે લંબચોરસ વાળેલો છે એમાં લંબાઈ કેટલી થાય પહોળાઈ કેટલી થાય આપણને આપી દીધી હવે ત્યાર પછી એવું કીધું કે એ તારને વિખી એમાંથી એમાંથી ચોરસ બનાવવાનો છે તો હવે તારની લંબાઈ ચોરસ અને લંબચોરસ ની શું થશે પરિમિતિ થશે હવે તાર તો એકનો એક જ છે એટલે બંનેની પરિમિતિ કેવી થાય સરખી થાય તો લખવાનું લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ હવે એના આધારે છે આપણને ચોરસની લંબાઈ મળી અને જે મળી છે 31 સેમી ત્યાર પછી દાખલામાં આપણને કીધું કે
ચોરસ અને લંબચોરસ બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે? તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને ક્ષેત્રફળ મેળવી દીધા, તો ચોરસનું ક્ષેત્રફળ આપણને મળે છે 961 સેમી સ્ક્વેર, લંબચોરસનું મળે 480 સેમી સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ વધુ થશે. તો આવી રીતે છે તમારો દાખલો ગણી લેવાનો. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7 છે એને અહીંયા ધ્યાનમાં રાખજો. એમાં કીધેલું છે એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો લંબાઈ શોધો અને લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. હવે આ દાખલો છે, આગળ આપણે જે દાખલા નંબર 4 કરેલો છે એના જેવો જ છે. ગણીએ આપણે અહીંયા એક 1050 સેમી સ્ક્વેર.